માં વધારો થયો છે જેના માટે શહેરમાં ત્રણસો પંચોતેર પાણીના ટેન્કરો અલગ અલગ વોર્ડમાં શરૂ કરવામાં આવ્યા છે બારસો જેટલા બોર પાણીથી રિચાર્જ કરી ફરીથી જીવંત કરવામાં આવશે પ્રથમ તબક્કામાં ત્રણસો બોર રિચાર્જ કરવામાં આવશે તેમ મહાનગરપાલિકાના વોટર વર્ક્સના ચેરમેન દેવાંગ માકડે જણાવ્યું હતું રાજકોટની જે પાણીની પરિસ્થિતિ છે તો એને પહોંચી વળવા રોજ લગભગ આશરે ચાર ત્રણસો ચોર્યાસી એમએલડી પાણી નળ વાટે આપવામાં આવે છે આ સિવાય ટેન્કર પણથી પાણી પૂરું પાડવામાં આવે છે જેમાં રોજના ત્રણસો જેટલા ટેન્કરો રાજકોટના જુદા જુદા વોર્ડમાં જ્યાં નળની લાઈન નથી ત્યાં આપવામાં આવે છે ટેન્કર વડે પાણી આપવામાં આવે છે આ સિવાય બોર રિચાર્જની પણ યોજના કોર્પોરેશન દ્વારા હાથ ધરવામાં આવેલ છે જેમાં પહેલાં તબક્કે ત્રણસો જેટલા બોર રિચાર્જ કરવામાં આવશે કુલ આવા બારસો બોર છે જેને રિચાર્જ કરવાની યોજના છે પરંતુ પહેલાં તબક્કે ત્રણસો જેટલા બોર આખા રાજકોટના અઢારે વોટ થઈને રિચાર્જ કરવામાં આવશે પાણી સતત રાજકોટ મહાનગરપાલિકા પૂરું પાડી રહી છે અને પાણીની ચિંતા હોય છે આગામી આયોજનને ધ્યાનમાં રાખીને પણ કે ભાઈ રાજકોટ માટે એક એવી યોજના બને કે જે આગામી પચીસ પચાસ વર્ષ સુધી પાણીની તકલીફ ન રહે તો એના માટેના પણ આયોજનો પણ જુદા જુદા ઇરિગેશન ડિપાર્ટમેન્ટ હારે રહીને વિચારવામાં આવી રહ્યા છે અને એના પર કાર્યવાહી થઈ રહી છે જામનગર શહેરમાં અનેક જગ્યાએ ગેરકાયદેસર રીતે ફૂટપાથ ઉપર દબાણ